તો રાજકોટ અગ્નિકાંડ બાદ શહેરી વિકાસ વિભાગ દ્વારા હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું છે. શહેરી વિકાસ વિભાગે રાજ્યની મનપામાં ચાલતી ખામીઓ અને સુધારા અંગે સોગંદનામું રજૂ કર્યું છે. મનપામાં જાહેર જગ્યાના કોન્ટ્રાક્ટની પ્રક્રિયામાં સુધારાની જરૂર છે તેવું અશ્વિની કુમારે નોંધ્યું અને સરકાર કરતા મહાનગરપાલિકાની પ્રક્રિયામાં તફાવત હોવાનું અશ્વિની કુમારે સ્વીકાર કર્યો છે. ઇમારતોની ચકાસણી માટે નવી પ્રક્રિયા લાવવાની તાતી જરૂરિયાત છે. મ્યુનિસિપલ કમિશનરોને અલગથી ફાયર પ્રિવેન્શન રિંગની રચના માટે પણ ભલામણ કરી છે. તો મતોનું છે કે ફાયર વિભાગમાં ખાલી પડેલી જગ્યા અંગે હાઈકોર્ટે ચિંતા વ્યક્ત કરી ખાલી જગ્યા અને ભરતી પ્રક્રિયા પર દેખરેખ રાખવા મુખ્ય અગ્ર સચિવને આદેશ કરાયો છે. ભરતી બાદ અધિકારીઓની ટ્રેનિંગ મુદ્દે હાઈકોર્ટે સવાલ પણ ઉઠાવ્યા. શું ભરતી બાદ કોઈ ટ્રેનિંગ આપવામાં આવે છે? શું ફાયર વિભાગને વન સ્ટેટ સર્વિસ ન બનાવી શકાય? રાજ્યમાં ખાલી પડેલી જગ્યાઓ મામલે પણ હાઈકોર્ટે સવાલો કર્યા. રાજ્યમાં ભરતી માટેની શું પ્રક્રિયાઓ છે? ચીફ ઓફિસર વર્ગ એકના અધિકારી છે તો સરકાર કેમ નિર્ણય નથી લેતી? આ તમામ સવાલો હાઈકોર્ટે કર્યા. સાથે જ વધુમાં કહ્યું કે શા માટે નિર્ણયનો મુદ્દો કોર્પોરેશન પર છોડવામાં આવે છે? ફાયર વિભાગના ડિરેક્ટરને ફાયર સ્ટ્રક્ચર અંગે સોગંદનામું કરવા માટે આદેશ કર્યો અને જગ્યાઓ અને ભરતી સહિતની બાબતોને લઈને સોગંદનામું કરવા માટે આદેશ કર્યો છે. વધુ જાણકારી આપી રહ્યા છે સંવાદદાતા રોનક વર્મા. જી રોનક, હાઈકોર્ટે કઈ કઈ બાબતોને ટાંક્યું છે? જી, સમગ્ર પ્રક્રિયા છે તેને સમજવાની જરૂર છે. જે પ્રકારે રાજ્યમાં ફાયર વિભાગને લઈને જે પ્રશ્નો ઉભા થયા છે તેને લઈને ગુજરાત હાઈકોર્ટમાં અને ખાસ કરીને રાજકોટ અગ્નિકાંડ બાદ જે પ્રકારની પરિસ્થિતિનું સર્જન થયું તેને લઈને જાહેર રીતની અરજી પર સુનાવણી ચાલી રહી છે, ત્યારે ફાયર વિભાગમાં ખાલી જગ્યાઓ મુદ્દે આજે ગુજરાત હાઈકોર્ટમાં સોગંદનામું રજૂ કરવામાં આવ્યું, જેમાં ખાસ કરીને અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટ, જામનગર, ભાવનગર અને ગાંધીનગરમાં જે ફાયર વિભાગ આવેલું છે તેમાં કેટલી જગ્યાઓ ખાલી છે તેમાં એક સોગંદનામું પણ કરવામાં આવ્યું હતું. આ સમગ્ર મામલે ગુજરાત હાઈકોર્ટમાં જયારે સુનાવણી હાથ ધરાઈ ત્યારે ગુજરાત હાઈકોર્ટ દ્વારા જે સવાલ છે તે પણ કરવામાં આવ્યા હતા. ઉપરાંત રાજ્યના જે ચીફ ઓફિસર છે, જે ફાયર ડિરેક્ટર છે, તેમને પણ એક અલગથી પર્સનલ એફિડેવિટ છે તે ફાઇલ કરવા માટે કહેવામાં આવ્યું છે અને ભરતીમાં ખાલી જગ્યાઓ ઉપરાંત કયા પ્રકારની વિચારણા હાલ કરવામાં આવી રહી છે તે અંગે સવાલ કર્યો છે. ઉપરાંત રાજ્ય સરકાર વતી પોતાનો પક્ષ મૂકતા જે એડવોકેટ જનરલ છે તેમને પણ સવાલ કર્યો છે કે શું ફાયર વિભાગને વન સ્ટેટ હેઠળ ન લઈ શકાય? એટલે કે અત્યારે જે રાજ્યનો ફાયર વિભાગ છે તે જુદા જુદા ઝોન અંતર્ગત કામ કરે છે, જેમાં અમદાવાદ ઝોન, રાજકોટ ઝોન સહિતના જે વિસ્તારો છે તે વહેંચવામાં આવ્યા છે. પરંતુ હાઈકોર્ટ દ્વારા સવાલ કરવામાં આવ્યો હતો કે શું એને રાજ્ય સરકાર હસ્તક ન લઈ શકાય? તે પ્રકારે જયારે સવાલ કરવામાં આવ્યો ત્યારે એડવોકેટ જનરલ છે તેમના તરફથી સમયની માંગ કરવામાં આવી હતી. ઉપરાંત કયા પ્રકારની જે નિયમો છે તેનું પાલન કરવામાં આવે છે, ખાસ કરીને જયારે ભરતી થાય છે અને ભરતી બાદ શું અધિકારીઓને ટ્રેનિંગ આપવામાં આવે છે કે કેમ તે અંગે જયારે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે કોર્ટ મિત્રે આ અંગે જાણકારી આપતા કહ્યું હતું કે એવી કોઈ એસઓપી અધિકારીઓના ટ્રેનિંગ અંગે આપવામાં આવી નથી. એટલે કે જયારે પણ ભરતી કરવામાં આવે તો જુદા જુદા તેમને કામ પર લઈ લેવામાં આવે છે. આ અંગે પણ ગુજરાત હાઈકોર્ટે ટકોર કરી છે કે દરેક અધિકારીઓ છે તેમની ભરતી બાદ તેમને ટ્રેનિંગની ખૂબ જ આવશ્યકતા છે. ખાસ કરીને ફાયર કર્મચારીઓ છે તેમની જે કામગીરી છે તે ખૂબ જ સન્માનપૂર્વક કામગીરી છે, તેમને એક રિસ્પેક્ટફુલ સબમિશન છે તે કરવામાં આવ્યા છે. ત્યારે આ તમામ મામલે જે ગુજરાત હાઈકોર્ટ છે તેમના તરફથી આજે ખુલાસો માંગવામાં આવ્યો છે. ખાસ કરીને જે ફાયર વિભાગના ડિરેક્ટર છે તેમને પણ એક અલગ એફિડેવિટ દાખલ કરવા માટે સૂચના આપવામાં આવી છે. આવતા શુક્રવારે હવે વધુ સુનાવણી હાથ ધરાશે ત્યારે આ તમામ બાબતો ઉપર જે ચર્ચા વિચારણા છે તે વિગતવાર કરવામાં આવશે. જી રણક, આભાર આપનો. એટલે હાઈકોર્ટે આ તમામ બાબતોને ટાંક્યું છે, કોન્ટ્રાક્ટ ભરતી પ્રક્રિયામાં સુધારાની જરૂર છે તેવું પણ કહ્યું.